टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, સમાચારોની સાથે હું છું સોનલ। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। કચ્છમાં નકલી ઈડીની રેડનો આ સમગ્ર મામલો, આમ આદમી પાર્ટીના નેતા અબ્દુલ સત્તારની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે। અબ્દુલ સત્તારની કુંડળીનો પોલીસે ખુલાસો કર્યો છે। વધુ વિગતો સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયા છે। જી જીગર, બિલકુલ સોનલ, એક સૌથી મોટો ખુલાસો, કારણ કે જે ઘટનાક્રમ આખો ગઈકાલે આપણે જોયો અને એમાં હવે ઈડીની પૂછપરછમાં આખા ચોંકાવનારા ખુલાસા થયા છે। આમ આદમી પાર્ટીના નેતા જે અબ્દુલ સત્તાર છે, એની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। અબ્દુલ સત્તારની આ કરમ કુંડળી પોલીસે એક બાદ એક તેનો ખુલાસો કરી રહી છે, અને એની અંદર જેટલા પણ વિગતો સામે આવી છે એ ખૂબ જ ચોંકાવનારી છે। ખંડણી અને ધરધમકીથી લોકો પાસે રૂપિયા ઉઘરાવતા હોવાની એક વાત સામે આવી છે, અને આ કબૂલાત ખુદ અબ્દુલ સત્તારે કરી છે। બીજું કે આમ આદમી પાર્ટીને ફંડ આપતી હોવાની પણ જે અબ્દુલ સત્તાર છે, કારણ કે 2022 ની વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે જિલ્લા સ્તરનો તે મહામંત્રી હતો, અને પોતાને એ રીતે એસ્ટાબ્લિશ કરતો હતો કે એ રાજકીય વગ ધરાવે છે, તેની પાસે સારું એવું ફંડિંગ છે, અને ફંડિંગ એ આવી રાજકીય પક્ષોને આપતી હોવાની પણ કબૂલાત કરી છે। બીજું કે આખી આ ઘટનામાં એનજીઓના નામે પણ એ પોતાનું એક નેટવર્ક ચલાવતો હતો, એટલે કે સામાજિક કાર્યકર્તા બની અને કેવી રીતે પૈસા મેળવવા, કેવી રીતે લોકોની સાથે વાતચીત કરવો, કેવી રીતે લોકો સાથે ધરોબો વધારવો, એ પ્રકારની તેની આખી આ એક રીત હતી। બીજું કે આરટીઆઈ કાર્યકર્તાની ઓળખ આપીને લોકોને બ્લેકમેલ કરતો હોવાતો એ પણ કરતો હતો અબ્દુલ સત્તાર, અને જે રીતે ગઈકાલે જ્યારે એમના પ્રદેશ પ્રમુખને આપણે સવાલ કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી હતી કે અમારી સાથે તેનું કોઈ કનેક્શન છે નહીં, પણ અબ્દુલ સત્તારે ખુદ કબૂલ્યું છે કે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં એ જિલ્લા સ્તરનો મહામંત્રી હતો। બીજું કે કચ્છ પૂર્વ પોલીસ આખા આ કેસમાં હવે પ્રેસ કોન્ફરન્સ કરશે, અને એની અંદર કેટલાક ચોંકાવનારા ખુલાસા વધુ પણ થશે। સાથે સાથે એ પણ મહત્વપૂર્ણ છે કે રાજકીય પક્ષ અને આમ આદમી પાર્ટી સાથેનું તેનું કનેક્શન, બીજું કે રાજકીય વગ જ્યારે ધરાવતો હતો, કારણ કે તસવીરો પણ સામે આવી હતી, અરવિંદ કેજરીવાલ સાથેની તસવીર, બીજું કે ઇકદામ ગઢવી સાથેની તસવીર સામે આવી હતી, અને જ્યારે આખા આ ઘટનાક્રમમાં ઈડીની ટીમ જ્યારે રાધિકા જ્વેલર્સના માલિકના ઘરે નકલી ઈડીની ટીમ પહોંચી હતી, ને એને જે રીતે ધાક ધમકી આપતો હતો, એનો કેપ્ટન હતો આ અબ્દુલ સત્તાર, અબ્દુલ સત્તારની આ પૂછપરછમાં જેટલા પણ ખુલાસા થયા છે ખૂબ જ ચોંકાવનારા છે સોનલ, અને આમાં હજુ પણ કેટલીક વધુ વિગતો સામે આવશે। અબ્દુલ સત્તાર એ મહામંત્રી જિલ્લા સ્તરનો હતો, આમ આદમી પાર્ટીની સાથે કનેક્શન હતું, બીજું કે નેતાઓ સાથે પોતાની વગ વધારવા માટે તે લોકોને ધમકી પણ આવતો હતો, એ નેતાઓના નામનો ઉપયોગ પણ કરતો હોવાની કબૂલાત કરી છે। આ સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાના નાતે તેણે અનેક એ રીતે પણ પોતાને એક અલગ ઓળખ બનાવી હતી, લોકોને બ્લેકમેલ કરતો હતો, અને હવે આખા આ ઘટનાક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ એક પ્રેસ કોન્ફરન્સ કરશે, અને આ પ્રેસ કોન્ફરન્સમાં મોટા ખુલાસા પણ થશે સોનલ। જીજીગર, આભાર આપનો જાણકારી માટે।